હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 12 વિદ્યુત, એમાં લાસ્ટ વિડીયો લેક્ચરોમાં વિદ્યુત ભાર વિશે સમજૂતી મેળવી, વિદ્યુત પ્રવાહ વિશે સમજૂતી મેળવી, વિદ્યુત ભાર માટે આપણે સંજ્ઞા ક્યુ અને એનો એકમ કુલમ, વિદ્યુત પ્રવાહ એની સંજ્ઞા આઈ એનો એકમ એમ્પિયર અથવા કુલમ પ્રતિ સેકન્ડ, પછી વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને સંજ્ઞા વી વડે દર્શાવી, બરાબર, એને વોલ્ટેજ પણ કહેવાય, એનો એકમ વોલ્ટ, બરાબર છે, અથવા તો જૂલ પ્રતિ વી બરાબર ડબલ્યુના છેદમાં ક્યુ એટલે જૂલ પ્રતિ કુલમ, પણ એનો એકમની વાત કરી. હવે આજે આપણે આ સંજ્ઞા આ પદ્ધતિઓનો ઉપયોગ કરી આગળ, જેમ કે આપણે કીધું, આગળ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન છે એમીટર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટેનું સાધન છે વોલ્ટમીટર, બરાબર. આવા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન અને વોલ્ટેજ વચ્ચે પણ સંબંધ છે, એ સંબંધ આપણે ઓહમના નિયમમાં સમજવાનો છે. ખૂબ અગત્યની થિયરી છે ઓહમનો નિયમ, આઈએમપી થિયરી, પણ એ સમજતા પહેલા કેટલીક એ ઓહમના નિયમમાં પ્રયોગમાં વપરાતી કેટલીક આ જે સંજ્ઞાઓ છે, સંજ્ઞા સૂચિઓ છે, પરિપથને જોડવા માટેની કેટલીક ઘટકો જે વપરાય એની સંજ્ઞાઓની વાત કરીએ. જેમ કે વિદ્યુત કોષ, બરાબર, વિદ્યુત કોષ માટે સંજ્ઞા છે આ રીતે, એક મોટી લાઇન અને એક નાની લાઇન, જે મોટો છે તેને ધન વિદ્યુત ભાર અને નાનું છે તેને ઋણ સંજ્ઞા વડે દર્શાવાય, ખરેખર એને બેટરી પણ કહેવાય. બીજું જે નીચે લખેલું છે બેટરી, પેલા ઉપરમાં જે છે વિદ્યુત કોષ એક જ છે, જ્યારે બેટરીમાં એક કોષને બદલે ઘણા બધા કોષ જો આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે, બરાબર, આ ધન ઋણ, નાનો છેડો ઋણ, પાછો મોટો ધન, નાનો ઋણ, પાછો ધન, નાનો ઋણ, આ રીતે ઘણા બધા વિદ્યુત કોષ જોડીને આ પરિપથ બનાવવામાં આવતો હોય એને વિદ્યુત કોષોનું સંયોજન કહેવાય. ખુલ્લી કળ આકૃતિમાં તમે જોઈ શકો છો, ખુલ્લી કળનો મતલબ આ કળ ખુલ્લી છે, ખુલ્લી કળનો મતલબ એવો થાય કે અહીં વિદ્યુત પ્રવાહ પરિપથમાંથી પસાર થતો નથી, બરાબર, પણ એની જગ્યા ઉપર એ જ આકૃતિમાં જો વચ્ચે આવું પોઈન્ટ આવી જાય તો મતલબ એવો થાય કે આ આકૃતિ આવી, આ પરિપથ હવે બંધ થઈ ગયો. પરિપથ બંધનો મતલબ પ્લગ પિન ચાલુ કરી છે, કળ બંધ છે, સ્વિચ ચાલુ કહેવાય, બરાબર. ખુલ્લી કળ એટલે કે સ્વિચ, સ્વિચ અહીંયા લખ્યું છે બંધ, બંધનો મતલબ હવે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, આવું હોય ત્યારે પ્રવાહ પસાર થતો નથી. પછી તારનું જોડાણ, બે તાર એકબીજા સાથે જોડેલા હોય તો આ રીતે, અને જો તાર એકબીજા પરથી પસાર થતો હોય તો આ રીતે આમ, એટલે આ રીતે જોડાણમાં અહીં તાર જોડાણ થતું નથી, માત્ર ને માત્ર એક તાર બીજા તાર ઉપરથી પસાર થાય છે. આ સંજ્ઞાઓ યાદ રાખજો. ત્યારબાદ વિદ્યુત બલ્બ, બલ્બ માટે આ રીતે સંજ્ઞા, અથવા તો આ બલ્બની ઉપર આ રીતે પણ કરવામાં આવે, બલ્બની અંદર ફિલામેન્ટ હોય, અવરોધ આર માટેની સંજ્ઞા આ રીતે ઝિગઝેક, બરાબર, અને ચલિત અવરોધ હોય કે જેને રિયોસ્ટેટ પણ કહેવાય કે જેનો અવરોધ સતત બદલી શકાતો હોય, જોઈ શકો છો આપણે આકૃતિમાં, આ એનું એ ચોપ્પના જેવું પણ વચ્ચે એક તીર માર્યું છે, અને કહેવાય ચલિત અવરોધ. ઉપરનાનો જે અવરોધ છે તે આપણે બદલી શકતા નથી, પણ ચલિત અવરોધનો મતલબ જેના અવરોધનું મૂલ્ય આપણે બદલી શકીએ. પછી એ મીટર આકૃતિમાં જોઈ શકીએ છીએ, એ મીટર, એ મીટર વડે વિદ્યુત પ્રવાહ માપી શકાય. અને બીજું છે વોલ્ટમીટર, સેમીના જેવું જ આવે, આ રીતે ગોળ દોરવાનું, વચ્ચે વી લખી દઈએ, આ એક છેડો ધન અને એક છેડો ઋણ, અને વોલ્ટમીટર કહેવાય. ઓકે, હવે આપણે જઈએ છીએ ઓહમનો નિયમ, એટલે કે ઓહમનો નિયમ ચકાસો, તથા બીજું એનું એ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ જોઈ શકો છો. આપણે આની આપણે થિયરીની વાત કરીએ, બરાબર છે, તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલી આકૃતિ, આકૃતિ ખૂબ અગત્યની છે. આકૃતિની અંદર આ એક નિક્રોમનો તાર છે, આ તાર
बराबर आ कर जोड़ेली छे ए मीटर जोड़ेलू छे बराबर अहीं वोल्ट मीटर पण जोड़वामां आवेलू छे आकृतिमां ए मीटर શ્રેણીમાં જોડવામાં આવેલું છે અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડેલું છે વચ્ચે અહીંયા અવરોધ આકૃતિમાં છે એના બે છેડા x અને y બતાવેલા છે અને આ જે ઉપર દેખાય છે એ ખરેખર બેટરી છે મતલબ એક નથી તમે જોઈ શકો છો ઢંઢ ઢૂન કેટલા બધા છે છે ને આ બેટરી છે જે ઊંચું વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતા હોય એટલે 0.5 લંબાઈનો એક નિક્રોમનો તાર x અને y એક a મીટર છે આકૃતિમાં એક વોલ્ટ મીટર છે a મીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે 1.5 વોલ્ટના ચાર વિદ્યુત કોષ આકૃતિમાં તમે જોઈ શકો છો 1.5 વોલ્ટના ચાર મતલબ દરેક વિદ્યુત કોષનું મૂલ્ય સમાન છે એકનું મૂલ્ય 1.5 છે એવા ચાર છે જોડી આકૃતિનો પરિપથ દર્શાવ્યો છે આકૃતિ ફરજ જ્યાં આકૃતિ સમજવાની હવે સૌપ્રથમ શું કરવાનું છે આપણે એની અંદર સમજીએ સૌપ્રથમ માત્ર એક જ કોષ ઉદ્ગમ તરીકે જોડો એટલે આપણે જે ઉપર ચાર વિદ્યુત કોષને જોડેલા છે અને એક બેટરીનું નિર્માણ કરેલું છે પણ એ પહેલાં સૌથી પહેલાં શું કરવાનું એક વિદ્યુત કોષ જોડવાનો વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન આઈ અને નિક્રોમના તાર એક્સ અને વાયના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટ મીટરનું અવલોકન વી કોઠામાંનો કોઠો હમણાં બતાવું છું ટેબલ એ કોષ્ટકની અંદર સૌથી પહેલાં એક વિદ્યુત કોષ જોડવાનો બરાબર એ જેવો કોષ જોડીએ અને પેલી જે વચ્ચે લખેલી છે કર કે એ કર કેને જોડવાની પરિપથ બંધ કરવાનો પરિપથ બંધ મતલબ કર બંધ કરી કર બંધ એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થશે જેવો પ્રવાહ પસાર થાય એટલે એ એ મીટર વડે વિદ્યુત પ્રવાહનું માપન કરો અને વોલ્ટ મીટર વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી હવે બે કોષોને પરિપથમાં જોડી વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે શું વોલ્ટ મીટરનું પહેલાંની જેમ જ નોંધો પહેલાં હવે પહેલાં એક કોષ જોડેલો હવે બે કોષ જોડો અને સેમ એ મીટર માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપો અને વોલ્ટ મીટર વડે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય માપો બરાબર અને આગળ બેને બદલે હવે ત્રણ વિદ્યુત કોષ અને ચાર વિદ્યુત કોષ વારા પરથી જોડી દરેક વખતે વિદ્યુત પ્રવાહ આઈ જે એ મીટર વડે મપાઈ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જે વોલ્ટ મીટર વડે મપાઈ છે તે બધું નોંધતા જાઓ પુસ્તકમાં લખતા જાઓ અને વી અને આઈની પ્રત્યેક જોડ માટે વી અને આઈ જેટલું અહીંયા વી આઈનું મૂલ્ય તમે જેમ જેમ પેલી વિદ્યુત કોષમાં એક ને બદલે બે બેને બદલે ત્રણ અને ચાર વિદ્યુત કોષો જોડતા જશો તેમ તેમ વોલ્ટ મીટર વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અને એ મીટર વડે વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય સતત બદલાતું જશે જે તમારે પુસ્તકમાં નોંધતા જવાનું છે અને વી અને આઈનો ગુણોત્તર ગણો અને આ પુસ્તક છે આ કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ છીએ શું લખવામાં આવેલું છે કોષ્ટકમાં જુઓ પરિપથમાં ઉપયોગમાં લીધેલા વિદ્યુત કોષની સંખ્યા એક કોષ આપણે કીધેલું આગળ દરેક વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે 1.5 વોલ્ટની બેટરી છે અને એ દરમિયાન એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 એવી રીતે બીજું જોડી દીધું મતલબ બે કોષ જોડ્યા એકનો 1.5 તો બીજાનો 1.5 એટલે બે મળીને કુલ વોલ્ટેજ કેટલો થાય 3 ત્યારે વહેતો વિદ્યુત પ્રવાહ 0.2 એવી રીતે 3 જોડી દીધા 3નો કુલ વોલ્ટેજ થઈ ગયો 4.5 આ દરમિયાન તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.3 અને એવી રીતે 4 જોડી દીધા બરાબર આકૃતિમાં તમે જોઈ શકો છો 4 વિદ્યુત કોષ કુલ 4નો મળીને 15 × 60 એટલે 1 × 6 અને એ દરમિયાન તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 0.4 મતલબ કે આપણે જેમ જેમ વિદ્યુત કોષની સંખ્યા વધારતા ગયા
તેમ તેમ વોલ્ટેજનું મૂલ્ય વધતું ગયું અને એની સાથે દરેક અવરોધમાંથી દરેક વોલ્ટેજમાંથી દરેક કોષમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય પણ વધતું ગયું. પણ જ્યારે આપણે વી અને આઈનો ગુણોત્તર લીધો, છેલ્લું આ છેલ્લું જે પુસ્તક છે, છેલ્લો ભાગ એ લખેલું છે, જો આઈનું શું છે, વી અને આઈનો ગુણોત્તર. પણ ગુણોત્તર તમે ધ્યાનથી જોઈ શકો છો, વી અને આઈનો ગુણોત્તર દરેક વખતે કરો ને, વી અને આઈનો ગુણોત્તર એટલે આ બેનો ગુણોત્તર, આ બેનો ગુણોત્તર 1.5 ભાગ્યા 0.1 કરો તો 15, 3 ભાગ્યા 0.2 કરો તો પણ 15, 4.5 ભાગ્યા 0.3 15 અને 6 ભાગ્યા 0.4 તો પણ 15. મતલબ કે ભલે વોલ્ટેજનું મૂલ્ય વધારતા ગયા, તેમ તેમ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધતું ગયું, પરંતુ વી અને આઈનો ગુણોત્તર અચળ રહે છે. અને વી વોલ્ટેજ વી અને વિદ્યુત પ્રવાહ આઈનો આલેખ દોરી અવલોકનનો પ્રકાર નોંધીએ છીએ. જોજો હવે એનો આલેખ, વી અને આઈનો. તો વોલ્ટેજ વી એક્સ અક્ષ પર આકૃતિમાં જોઈ શકીએ છીએ, નીચે વોલ્ટેજ વી એક્સ અક્ષ પર લીધો છે અને વિદ્યુત પ્રવાહ આઈ આઈ નો વાય અક્ષ પર લઈ આઈ વિરુદ્ધ વી નો આલેખ વંચાઈશું. અને આઈ તીર વી એનો મતલબ આઈ વિરુદ્ધ વી નો આલેખ યોગ્ય સ્કેલમાં આપ લઈને દોરતા જાઓ. જોજો આકૃતિમાં બતાવેલું છે, એક્સ અક્ષ ઉપર 1-1 સેન્ટીમીટરના અંતર 1.5, પછી 3, 4.5 અને 6 એમ, અને એની સામે વિદ્યુત પ્રવાહ 0.1 0.2 0.3 અને એનો આલેખ દોરીએ છીએ, ત્યાં જોઈ શકો છો એકદમ સુરેખા મળે છે. બરાબર અવલોકન, આ ઉપરથી શું અવલોકન મળ્યા, તો વી વધારતા આઈ રેખીય રીતે વધે છે. મતલબ જેમ જેમ વોલ્ટેજનું મૂલ્ય, વી એટલે વોલ્ટેજનું મૂલ્ય જેમ જેમ વધારતા ગયા, તેમ તેમ આઈ એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધતું જાય છે. અર્થાત આઈ ચલે છે વી, એટલે આઈ ચલે છે વી એટલે જેમ જેમ વી વધારતા જઈએ કે ઘટાડતા જઈએ, તેમ તેમ આઈ પણ એને અનુરૂપ વધતો કે ઘટતો જાય. અને વી અને આઈ વીના છેદમાં આઈ નો ગુણોત્તર લગભગ 15 વોલ્ટ પ્રતિ એમ્પિયર મળે છે, અચર રહે છે. વી વિરુદ્ધ આઈ નો આલેખ સુરેખ છે અને ઉગમ બિંદુ ઓ માંથી પસાર થાય છે. જો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ વી વિરુદ્ધ આઈ નો આલેખ કેવો રહે છે, અચર સુરેખા. નિર્ણય શું નિર્ણય થયો, કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. આ નિયમ ખરેખર ઓહમનો નિયમ જ છે. શું, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. એટલે કે આઈ ચલે છે વી અને આપેલ કિસ્સામાં વી અને આઈનો ગુણોત્તર અચળ રહે છે. વી અને આઈનો ગુણોત્તર અચળ રહે છે. આ અચળ જે છે ને એને જ અવરોધ કહે છે. આ નિયમ છે, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે આઈ અને વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી સમપ્રમાણમાં હોય છે. બરાબર, એટલે કે વીના છેદમાં આઈનો ગુણોત્તર અચળ રહે છે. ઓકે, આગળ ધ્યાનથી આ નિયમ, આ પ્રયોગ ધ્યાનથી સમજવો, બે વાર વિડીયો જોવો અને ત્યારબાદ નોટબુકમાં લખવો. ઓકે.